અંકલેશ્વર સરકારી દવાખાના આગળ નો પાર્કિંગના બોલ લગાવી દેવામાં આવ્યા છે. દવાખાનામાં પાર્કિંગમાં નજીકના રહેશો પોતાના વાહનો પાર્ક કરતા સમસ્યા ઊભી થઈ જવા પામી છે. અંકલેશ્વર સરકારી દવાખાના પાસે નજીકના રહીશો દ્વારા પોતાની કાર તેમજ અન્ય વાહનો પાર્ક કરવાને લઈ વારંવાર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી. ટર્નિંગ પર આવેલ પોઈન્ટને લઈ સમસ્યા દિવસે દિવસે ઘેરી બની રહી હતી. આ વચ્ચે દવાખાના ખાતે આવતા દર્દી તેમજ સરકારી યોજનામાં કાર સેન્ટર પર આવતા લાભાર્થીઓ માટે વાહન પાર્ક કરવાની મુશ્કેલીઓ સર્જાતી હતી, જે અંગે વાહન ચાલકો વારંવાર તાકીદ કરવા છતાં તેના દ્વારા વાહનો પાર્ક કરી દેવામાં આવતા હતા, જેને લઈ કેટલીકવાર એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટેશનના વાહનોને આવાગમન કરવામાં પણ સમસ્યા ઉદ્ભવી હતી, જે અંગે અંકલેશ્વર ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન પુષ્પા મકવાના દ્વારા ચીફ ઓફિસરનું ધ્યાન દોરતા તેમના દ્વારા અહીં નો પાર્કિંગ ઝોન કરી આ અંગે શહેર પોલીસને જાણ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દવાખાના ખાતે આડેધડ પાર્કિંગને લઈ ઉદ્ભવતી સમસ્યાને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કમિટી ચેરમેન પુષ્પા મકવાનાએ જણાવ્યું હતું. અમે એના માટે નો પાર્કિંગના બોર્ડ પણ લગાવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં પણ અમે જાણ કરવામાં આવેલ છે કે આ વ્હીકલવાળાઓને એ લોકો જાણ કરે ને અહીંયા પાર્કિંગ ના કરે, કારણ કે જ્યારે પીએમ એકથી વધુ આવે છે ત્યારે અહીંયા બહુ ભીડ જામે છે ને ઇમરજન્સી વ્હીકલ કોઈને જવું હોય તો જઈ શકતું નથી. પોલીસ સ્ટેશનમાં આ જે વ્યક્તિઓ પાર્કિંગ કરે છે એને નો પાર્કિંગ નહીં કરે એના માટે અમે રજૂઆત કરી છે. લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે પોલીસ સ્ટેશનમાં. પીઆઈ સાહેબને રજૂઆત કરવામાં આવી, એ ઉપરાંત એ લેટર અમે રવાના ડીવાયએસપી સાહેબને પણ કરેલો છે. આ એ લેટર 30 જુલાઈનો અમે રજૂઆત કરી છે એને. હમણાં કોઈ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાર્કિંગ કરનાર વ્યક્તિઓ પણ સુશિક્ષિત ને ભણેલા ગણેલા છે તો પણ એ લોકો એ પોતાની ગાડીની વ્યવસ્થા નથી કરી શકતા. આગળ અમે જિલ્લા પોલીસ જિલ્લા કક્ષાએ પણ આ બાબતે રજૂઆત કરવા માંગીએ છીએ.